વિદ્યાર્થી મિત્રો, શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ઉદેશય દિશવા ધોરણ 7માં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સમય જાણવું અને જણાવવું એ ખૂબ જ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે ગુજરાતી સમય જાણીએ પણ છીએ અને લોકોને જણાવીએ પણ છીએ અને જોતા પણ આપણને આવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત સમય કઈ રીતે જોવાય અને કઈ રીતે લોકોને જણાવાય, બરાબર, તો એનાથી આપણે પરિચિત થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમય પાઠનો અભ્યાસ કરીશું. તો સમય તો કઈ રીતે જોવાય, બરાબર, તો 7:15 હોય તો એને સપાટ કહેવામાં આવે છે, 7:30 હોય તો એને સાર્ધ કહેવામાં આવે છે, બરાબર. તો આજે આપણે જોઈએ સમય કઈ રીતે જોવાય છે. તો આપણે જોઈશું, તો અહીં ઘડિયાળમાં સમય આપ્યો છે, તો જોઈ શકો છો તમે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો 1 વાગ્યો છે, બરાબર. તો આપણે ગુજરાતીમાં શું કહેશું, 1 વાગ્યો, ત્યારે સંસ્કૃતમાં શું કહેવાશે, 1 વાગ્યો, એટલે કે 1 વાગ્યો. ત્યાર પછી જોઈએ, તો અહીં તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે, તો 1:15 છે, બરાબર. ગુજરાતીમાં શું કહેવાય છે, 1:15, જ્યારે સંસ્કૃતમાં શું કહેવાય, 1:15, એટલે કે 1:15 વાગ્યો. ત્યાર પછી જોઈએ, અહીં તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં, 1:30 વાગ્યો છે, બરાબર. તો એને સંસ્કૃતમાં શું કહેવાય, 1:15, એટલે કે 1:30 વાગ્યો. ત્યાર પછી જોઈએ, અહીં તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે, 1:45 વાગ્યા છે. તો એને સંસ્કૃતમાં શું કહેવાય, 1:45, બરાબર, 1:45, એટલે કે 1:45 વાગ્યા. તો તમે જુઓ, 1 વાગ્યો હોય તો શું કહેવાય, 1 વાગ્યો, 1:15 વાગ્યો હોય તો સપાટ, એટલે કે 1:15, એટલે 1 વાગ્યો. ત્યાર પછી 1:30 વાગ્યો હોય તો શું કહેવાય, સાર્ધ 1:15, એટલે કે 1:30 વાગ્યો. ત્યાર પછી 1:45 થયા છે તો શું કહેવાય, 1:45 વાગ્યો. ત્યાર પછી 2 વાગવાનું જોઈએ, બરાબર. સપાટ એટલે કે 1:15, શાર્ધ એટલે કે